બગસા પોલીસ સ્ટેશન ખાતે EFIR અંતર્ગત લોક જાગૃતિ અર્થે લોકોને સમજૂતી કરી કોઈ મોબાઈલ કે વાહનની ચોરી થાય ત્યારે EFIR થી ફરિયાદ કેવી રીતે નોંધવી તેનું માર્ગદર્શન આપ્યું। અમરેલી સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ સ્ટેશનના ખાતાને EFIR સેવા શુભારંભ કર્યો છે, ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબના સૂચના અને માર્ગદર્શન અન્વયે બગસરા પોલીસ સ્ટેશનના ખાતે PIDV પ્રસાદ સાહેબ દ્વારા EFIR અંતર્ગત લોક જાગૃતિ થાય તેવા અર્થે ધારાસભ્ય જેવી કાકડિયા, નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિતિમાં EFIR ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા લોન્ચિંગ કરેલ તે અંતર્ગત માહિતી અને માર્ગદર્શન પોલીસ સ્ટાફ આપી PIFIRથી કેવી રીતે ફરિયાદ નોંધાવી તે અંગેની મોબાઈલમાં એપ પર FIR અંગે જાગૃત કરવામાં આવેલ। સુખમણવર, JDSTV, અમરેલી। આજરોજ બગસરા પોલીસમાં ગુજરાત સરકારશ્રીએ લોન્ચ કરેલ EFIR અંગેની સમજૂતી માટે જાગૃતિનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જીવી કાકડિયા સાહેબ તેમજ નાગરિકો બધા હાજર રહ્યા અને આ EFIR બાબતે એની ઉપયોગિતા કઈ રીતે ડાઉનલોડ થાય, શું કઈ રીતે કામ કરશે એ બધાની સમજણ આપવામાં આવી અને સ્થળ ઉપર જ નાગરિકોના મોબાઈલ પર રજિસ્ટ્રેશન કરાવી અને તેમને EFIR ભવિષ્યમાં અને અત્યારે શું ઉપયોગ થશે અને શેના માટે થશે એની પૂરતી સમજૂતી આપવામાં આવી। અને આજ EFIR આખા અમરેલી જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં આવો અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે, જેમાં આપણે અહીંયા બગસરા ખાતે ધાણક કોલેજમાં જે કોલેજના યુવાન યુવતીઓ છે એમને આ EFIR બાબતે સમજ કરી અને એમને પણ સ્થળ ઉપર જ FIRની જે એપ છે એ એપમાં રજિસ્ટ્રેશન કરાવી અને એમને પૂરતી સમજ આપવામાં આવી। બાદમાં બગસરા ખાતે ITIમાં પણ જે ITIમાં અભ્યાસ કરતા યુવાન યુવતીઓ છે એમને પણ આ એપ અંગેની માહિતી આપી અને એની ઉપયોગિતા વિશે સમજ કરી પ્રચાર કરવામાં આવ્યો અને બગસરા પોલીસ સ્ટેશનમાં પણ બગસરા અને આજુબાજુના ગામડાના સર્વ આગેવાનો વચ્ચે આ એપ બાબતે અને એની સમજાવટ કરી ઉપયોગિતા સમજાવવામાં આવી અને એનો ખૂબ સારો રિસ્પોન્સ પ્રતિભાવ મળી રહ્યો છે।